આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય ઇંગ્લિશ। એમાં અત્યાર સુધી આપણે યુનિટ 1 છે ઈ કમ્પ્લીટ કરી છે, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ યુનિટ 2, એનું નામ છે હાઉ મેની ડી યુ। હાઉ મેની એટલે કેટલા, ડી ડી એટલે શું થાય તો કે ડી એટલે કરવું, બરાબર છે। પણ આપણે જોઈ છે ડુ, ડુ જોઈ છે આપણે તો કે ડુ છે, ડુ નો મતલબ થાય કરવું, પણ ડુ છે એનો ભૂતકાળનો રૂપ, એનો થાય ડીડ। આપણે કેમ કહેતા હોય તો કે ગો, ગો છે એનો ભૂતકાળનો રૂપ શું થાય તો કે ગો નું ભૂતકાળનો રૂપ થાય વેન્ટ। એવી રીતે અહીંયા ડુ છે તો ડુ નું ભૂતકાળનો રૂપ થાય ડીડ, ને યુ એટલે તમે, તો કે હાઉ મેની ડીડ યુ એટલે કે તમે કેટલા કર્યા, એનું ગુજરાતી થાય હાઉ મેની ડીડ યુ એટલે કે તમે કેટલા કર્યા। આ છે ચેપ્ટર નું નામ, બરાબર છે। હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક્ટિવિટી 1। હવે એક્ટિવિટી 1 જે છે એની અંદર બે પાર્ટ આપ્યા છે, એક્ટિવિટી 1A અને એક્ટિવિટી 1B। એમાં અત્યારે આપણે જોવાની છે એક્ટિવિટી 1B, એમાં નાની એક સ્ટોરી આપી છે। હવે સ્ટોરીમાં શું છે તો કે એક બાળક છે, ઈ બારીની બાજુમાં ટેબલ છે ત્યાં બેઠા બેઠા એનું હોમવર્ક કરે છે એટલે કે સ્ટડી કરે છે, બરાબર છે। હવે તો ત્યાં એના મમ્મી છે એને બોલાવે છે કે તે સવારનો નાસ્તો કરી લીધો, એટલે બાળક છે ના પાડે છે કે ના મેં સવારનો નાસ્તો કર્યો હજી નથી, તો બરાબર। પછી એના મમ્મી એને નાસ્તો પીરસે છે, નાસ્તો છે આપે છે, સર્વ કરે છે। પછી ઈ જોવે છો જોવે છે ત્યાં એના ડોર ઉપર એક ભિખારી આવે છે। હવે ઈ ભિખારી આવે છે ખૂબ જ ગરીબ અને ખૂબ જ ભૂખ્યો હોય છે, તો એની પાસે થોડુંક જમવા માટે માંગે છે કે મને થોડુંક જમવાનું આપો। તો એ જે આ બાળક છે એ શું આપે છે તો કે એની માતાને જે વસ્તુ આપી હતી પીરસી હતી એ બધી વસ્તુ ટૂંકમાં ખાવાનું છે એ ભિખારીને આપી દે છે, એટલે કે બેગર નહીં આપી દે છે। અને એ વ્યક્તિ જે બાળક હતો એ મોટો થઈને શું બને છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બરાબર છે। આ તમે તમને કીધી સ્ટોરી ઓરલી એટલે કે ખાલી મૌખિક રીતે કીધી, હવે આપણે સ્ટોરી છે એ ટેક્સ્ટબુક માંથી જોતા છે। યુનિટ 2 હાઉ મેની ડીડ યુ એટલે તમે કેટલા કર્યા, જોઈ એક્ટિવિટી 1B। અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો। અ બોય એટલે કે બાળક, વોઝ સિટિંગ એટલે કે બેસતો હતો, તો બેસી રહ્યો હતો, એટ હિઝ ટેબલ એટલે કે તેના ટેબલ ઉપર, નિયર ધ વિન્ડો, વિન્ડો એટલે બારી, એટલે કે બારીની નજીક મેં ટેબલ હતું ત્યાં છે ટેબલ પર બાળક છે બેઠો હતો। હી વોઝ ડુઇંગ હિઝ હોમવર્ક, તે ટેબલ ઉપર બેઠા બેઠા શું કરતો હતો તો કે હી વોઝ ડુઇંગ હિઝ હોમવર્ક એટલે કે તે તેનું હોમવર્ક કરી રહ્યો હતો। હિઝ મધર આસ્ક્ડ, તેની માતાએ પૂછ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ એટલે શું થાય નાસ્તો, બરાબર છે। એની માતાએ તેને પૂછ્યું, શું પૂછ્યું કે ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ એટલે કે તે તારો નાસ્તો છે કરી લીધો, એવું એની માતાને પૂછે છે। ધ બોય સેડ નો એટલે બાળક છે એ જવાબ આપે છે, સેડ એટલે કેવું હતો તો જવાબ આપે છે કે નો એટલે કે ના મેં નથી કર્યો। મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ, કોલ્ડ એટલે બોલાવો અને સર્વડ એટલે પીરસવો, બરાબર છે। હવે બાળકે ના પડી કે ના મેં નાસ્તો નથી કર્યો, તો એની માતા છે એને કોલ્ડ એટલે કે બોલાવે છે અને એનો નાસ્તો છે એને પીરસે છે, ક્યારે નાસ્તો કરી લે કે જમી લે એમ। હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ, તે હજી નાસ્તો કરવાની શરૂઆત કરતો હતો ત્યાં, હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ એટલે કે તે શરૂ કરવા જઈ રહ્યો હતો હિઝ બ્રેકફાસ્ટ એટલે કે તેનો નાસ્તો। ધેન અ બેગર કેમ ટુ ધ ડોર, બેગર એટલે કે ભિખારી, બેગર એટલે ભિખારી, કેમ ટુ કેમ એટલે આવું, ટુ ડોર એટલે દરવાજે, ઈ જેવો નાસ્તો શરૂ કરવા જઈ રહ્યો હતો ત્યાં તેના ઘરના દરવાજે એક ભિખારી આવે છે। હી સેડ એટલે તેણે કહ્યું, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ, મહેરબાની કરીને મને કંઈક જમવાનું આપો। પ્લીઝ ગીવ મી, ગીવ એટલે આપું, મી એટલે મને, સમથિંગ ટુ ઈટ, સમથિંગ એટલે કંઈક અને ટુ ઈટ એટલે ખાવા માટે, તો જમવા માટે, મહેરબાની કરીને મને કંઈક જમવા માટે આપો।
The boy looked at the beggar. The boy એટલે કે બાળક છે looked એટલે કે જોતો હતો at the beggar એટલે કે જે ભિખારી સામે આવ્યો હતો એની સામે બરોબર છે એની સામે સતત એને જોતો હતો He looked really very poor and hungry. He looked એટલે કે દેખાતો હતો really એટલે કેવો ખરેખર poor એટલે ગરીબ અને hungry એટલે ભૂખ્યો તે ભિખારી છે એ ખરેખર કેવો લાગતો હતો તો કે એકદમ poor poor એટલે ગરીબ અને hungry એટલે ભૂખ્યો તે એકદમ ગરીબ અને એકદમ ભૂખ્યો હોય તેવો લાગતો હતો He gave his breakfast to the beggar. તે બાળકે તેનો બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો છે એ આપી દીધો કોને બેગર ને આપી દે છે ધ બેગર વોઝ વેરી હેપી હવે નાસ્તો આપી દીધો છે તો બેગર છે નાસ્તો કરી લેતો હોય છે અને તે નાસ્તો કર્યા પછી તે કેવો થઈ જાય છે ખૂબ જ ખુશ એટલે કે ધ બેગર વોઝ વેરી હેપી પછી તે નાસ્તો કરી લે પછી બેગર કેવો થઈ જાય છે ભિખારી એકદમ ખુશ એટલે કે હેપી થઈ જાય છે ધીસ બોય એટલે કે આ બાળક વોઝ લેટર લેટર એટલે પછીથી અને નોન નોન એટલે જાણીતો છે અથવા તો ઓળખાય છે ધીસ બોય વોઝ લેટર નોન એઝ એટલે કે પછીથી ઓળખાયો એઝ એટલે તરીકે નેતાજી સુભાષચંદ્ર બોઝ હવે આ બાળક જે બરાબર છે ઈ પેલા શું કર્યું કે ઈ ટેબલ પાસે બેઠો તો પછી એના મમ્મીને બોલાવ્યો કે તે નાસ્તો કરી લીધો તો કે ના મેજી નાસ્તો નથી કર્યો પછી એના મમ્મીને નાસ્તો કરવા માટે બોલાવે છે અને બધી વસ્તુને આપે છે નાસ્તો કરવા માટે તો એ ભિખારી જોયો છે ભિખારી છે ખૂબ જ ગરીબ અને હાવ ભૂખો લાગે છે તો એ બધો નાસ્તો છે એ ભિખારીને આપી દે છે જમવા માટે અને એ બાળક જે બધો નાસ્તો ભિખારીને આપી દીધો એ બાળક આજે શું ઓળખાય છે તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે આપણે બધાને ઓળખીએ છીએ ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને પછીથી તે બાળક આજે સુભાષચંદ્ર બોઝ તરીકે આપણે તેને ઓળખીએ છીએ તો અહીંયા આપણે યુનિટ 2 એની એક્ટિવિટી 1b આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે એક્ટિવિટી ખૂબ જ નાની છે એકદમ નાની વાર્તા સ્વરૂપે આપણે જોઈ કે જે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે હતી હવે એક્ટિવિટી કેવી છે તો સાથે સાથે એની નાની એવી પાંચ એક્સરસાઇઝ એટલે કે ખરા ખોટા આપ્યા છે બરાબર છે તો એ પાંચ નાના ખરા ખોટા પણ આપણે જોઈ લઈએ તો જોઈ પાંચ ખરા ખોટા જે અહીંયા બોર્ડમાં લખ્યા છે આપણે જોઈ લઈએ પહેલું મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર મધર એટલે માતાએ ગેવ હર બરાબર છે તેનો બ્રેકફાસ્ટ છે આપ્યો તો ટુ ધ બેગર એટલે કે જી માતા હતી એને જે નાસ્તો આપ્યો તો એ બેગર એટલે કે ભિખારીને આપ્યો તો કે ના ખોટું શું કામ એ નાસ્તો છે એને કોણ આપ્યો તો એ બોય એટલે કે એનો સન હતો બરાબર છે તે બોય એટલે કે જે સુભાષચંદ્ર બોઝ હતા એને નાસ્તો આપ્યો તો બેગર ને આપ્યો હતો બેગર ને નાસ્તો આપ્યો તો પણ કોણ આપ્યો તો તો કે તે બોય એટલે કે સુભાષચંદ્ર બોઝ આપ્યો તો એની માતાએ આપ્યો નો એટલા માટે પહેલું વિધાન છે કેવું છે ખોટું છે પછી બીજું ધ બોય વોઝ સ્ટડી એટલે કે ધ બોય એટલે કે બાળક વોઝ સ્ટડી એટલે કે ભણી રહ્યો હતો એટલે એનું હોમવર્ક કરતો હતો એટલે સ્વાભાવિક છે ભણી રહ્યો હતો તો કે હા સાચું છે એના પછી નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર એટલે કે નેતાજીએ ગેવ એટલે આપ્યું હતું હિઝ બ્રેકફાસ્ટ એટલે કે તેનો નાસ્તો ટુ ધ બેગર એટલે કે નેતાજીએ તેનો નાસ્તો બ્રેકફાસ્ટ જે ઈ ભિખારીને આપ્યો હતો તો કે હા સાચું આપ્યો હતો પછી ચોથું ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ એટલે કે જે બોય છે એને કાંઈ જમ્યો ન હતો તો કે હા કેમ કે એના મમ્મીએ પૂછ્યું હતું કે તે બ્રેકફાસ્ટ કરી લીધો તો એણે શું કીધું હતું કે ના મેં બ્રેકફાસ્ટ નથી કર્યો એટલે કે ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ એટલે કે બાળકે કાંઈ ખાધું નહોતું તો કે હા સાચી વાત છે બાળકે કાંઈ ખાધું નહોતું એના પછી પાંચમું વિધાન ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની એટલે કે બાળકે આસ્ક્ડ ફોર એટલે માંગવું એટલે કે બાળકે માંગ્યા હતા સમ મની સમ એટલે થોડા અને મની એટલે પૈસા શું બાળકે થોડા પૈસા માંગ્યા હતા તો કે ના બાળકે પૈસા માંગ્યા હતા બાળકે શું માંગ્યું હતું સોરી ભિખારીએ શું માંગ્યું હતું તો ભિખારીએ છે થોડું જમવા માટે એટલે કે સમથિંગ ટુ ઈટ એટલે કે કંઈક જમવાનું માંગ્યું હતું તો અહીંયા આપણે જુઓ
તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે યુનિટ 2 માં હાઉ મેની ડીડ યુ એટલે કે તમે કેટલા કર્યા એમાં એક્ટિવિટી 1 બી એટલે કે પહેલી એક્ટિવિટી છે નો બીજો પાર્ટ એ અને બી જો બી એના શબ્દાર્થ જોયા આપણે એની સ્ટોરી જોઈ અને એની એક્સરસાઇઝ જે પાંચ વિધાન હતા ખરા ખોટા એને પણ આપણે જોઈ લીધા તો એ એક્ટિવિટી 1 બી ને આપણે પૂરી કરી છે જય ગુરુ